આજે દેશ મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગાંધીજીના જીવનના એવા ઘણા પ્રસંગો છે કે જેમાંથી જુદી જુદી વયના લોકોને જુદી જુદી શીખ મળી શકે તેમ છે। હાલ નાની વયની ઉંમરના એટલે કે વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો શાળા અને કોલેજોમાં પરિણામ નબળું આવે તો આત્મહત્યા સુધા કરી લેતા હોય છે। આ સમયે ગાંધીજીના જીવનનો વિદ્યાર્થીકાળ દરેક વિદ્યાર્થીએ વાંચવા જેવો છે, તેમાંથી શીખ મેળવીને તેને અનુસરવા જેવો છે। સૌ કોઈ જાણે છે કે ગાંધીજીએ પોતાનું મેટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં લીધું હતું, તો અહીંથી જ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ભાવનગર ગયા હતા। આજે જ્યારે રાજકોટ સહિત દેશભરમાં પર્સન્ટેજને લઈને દોડધામ મચી છે, 90 અપ PR આવવા જ જોઈએ તેવો માતા પિતા પણ આગ્રહ રાખી રહ્યા છે, તો બીજી તરફ અભ્યાસમાં સારો દેખાવ ન કરનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને લાગી આવતા પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે। ત્યારે દરેક વિદ્યાર્થીએ એક વાત જાણવી જોઈએ કે મહાત્મા ગાંધીએ રાજકોટથી પોતાની મેટ્રિકની પરીક્ષા 39.6% સાથે જ પાસ કરી હતી। રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે મહાત્મા ગાંધી ભાવનગર ગયા હતા, જ્યાં તેમને શામળદાસ કોલેજમાં એડમિશન લીધું હતું। 2 જાન્યુઆરીના રોજ ગાંધીજીએ શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો। ગાંધીજીએ શામળદાસ કોલેજમાં 3 સાપ્તાહિક સહિત શિષ્યવૃત્તિની પરીક્ષા પણ આપી હતી। 4 ફેબ્રુઆરી 1888ના રોજ લેવાયેલ સાપ્તાહિક પરીક્ષામાં મહાત્મા ગાંધીને અંગ્રેજીમાં 100માંથી કેવળ 16 ગુણ જ પ્રાપ્ત થયા હતા, તો તર્કશાસ્ત્રમાં 100માંથી કેવળ 28 ગુણ જ પ્રાપ્ત થયા હતા। ત્યારબાદ 11 ફેબ્રુઆરીના રોજ લેવાયેલ પરીક્ષામાં સંસ્કૃત ભાષામાં તેમને માત્ર 3 ગુણ જ મળ્યા હતા। મહાત્મા ગાંધીજીએ 9 એપ્રિલના રોજ તેમની કોલેજમાં શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી, જેમાં અંગ્રેજીમાં 100માંથી 34, ઇતિહાસમાં 18, સંસ્કૃતમાં 22, ભૂમિતિમાં 50માંથી 13 ગુણ હાંસલ કર્યા હતા। જ્યારે બીજા ગણિત, તર્કશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા જ નહોતી આપી। ગાંધી મ્યુઝિયમ તો પહેલાં સ્કૂલ હતી, ગાંધીજીએ અહીંયા 7 વર્ષ માટે અભ્યાસ કર્યો છે। આ સ્કૂલનું બિલ્ડિંગ છે તે 1853માં બનેલું છે, એટલા માટે ખૂબ ઐતિહાસિક બિલ્ડિંગ છે, અને ગાંધીજીનું આ મ્યુઝિયમ છે તે ભારત લેવલે ખૂબ સારું મ્યુઝિયમ, એટલે કે સુપર ક્લાસ તરીકે ગણી શકાય, અને તેમને ડિઝાઇનિંગ છે તે બહુ ખૂબ સારી રીતે થયેલી છે। અહીંયા 3D સ્ક્રીન છે, સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે આયોજન થાય છે ખૂબ અદ્ભુત છે। ગાંધીજીની તમામ માહિતી અહીંયા આપણે મ્યુઝિયમથી મેળવી શકીએ છીએ કે જે હાલના સમયમાં ગાંધીજીને આપણે વિસરી ચૂક્યા છે, આપણી આઝાદીમાં કેવી સ્ટ્રગલ ગાંધીજીએ કરેલી હતી, કેવી મુશ્કેલી પડી હતી, ગાંધીજીએ જે ઉપવાસ કરેલા છે, ભારતીય લોકો માટે જે એમણે યોગદાન આપેલું છે, પોતાની ત્યાગવૃત્તિ દર્શાવી છે તે ખૂબ અદ્ભુત હતી, એટલા માટે એ જાણી શકીએ છીએ। અને જે યુવાન લોકો છે ગાંધીજી વિશે પૂરી માહિતી મેળવી શકે તેમની સંપૂર્ણ વિગતો અહીંયા છે, અને ખાસ તો ગાંધીજીને અહીંયા આપણે અનુભૂતિ કરી શકીએ છીએ। ગાંધીજીના જે 11 સિદ્ધાંતો છે, અહિંસા છે, જે અપરિગ્રહના સિદ્ધાંતો છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। બાળકો માટે ખાસ વ્યવસ્થા આ મ્યુઝિયમમાં ભાગે જ જોવા મળે છે કે બાળકો માટે ગેમ્સ છે, બાળકો માટે આસાનીથી સમજી શકાય ગાંધીજીના વાદળા, 3 વાંદરા પણ દર્શાવેલા છે, અને ગાંધીજીનો રિયલ અવાજ અહીંયા દર્શાવેલો છે જેથી આપણે ઘણા લોકોએ સાંભળેલો પણ નથી તે પણ આપણે જોઈ શકીએ છીએ। હાલના સમયમાં ગાંધીજી શું અત્યારે પ્રભાવ પાડે છે, એના વિચારો આપણને શું મદદ કરે છે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એમની ખાસ વિશેષતાઓ છે। રાજકોટની કાઠિયાવાડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધીએ 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો। સમયાંતરે આ હાઈસ્કૂલનું નામ કાઠિયાવાડ હાઈસ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું છે। ત્યારે આ હાઈસ્કૂલ સાથે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક યાદો જોડાયેલ છે। મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી રાજકોટમાં જ્યાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવ્યું છે, જેમાં ગાંધીજીના જીવન ઝરમર રજૂ કરવામાં આવી છે। આ કેન્દ્રમાં ગાંધીજીના જીવન પર આધારિત અલગ અલગ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે। આ છે રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી વિદ્યાલય। આ શાળામાં ગાંધીજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો, ત્યારે ભૂતકાળમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓ પોતે ગર્વ અનુભવતા કે પોતે ગાંધીજી ભણ્યા હોય તે શાળામાં અભ્યાસ કર્યો છે। પરંતુ હવે આ શાળામાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, ત્યારે આ મ્યુઝિયમમાં દેશ વિદેશમાંથી હજારો લોકો મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે। વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ગાંધી અઢી સ્કૂલ મુલાકાત લઈ રહ્યા છે,
ત્યારે મ્યુઝિયમની વાત કરી હોય તો આ મ્યુઝિયમમાંથી ગાંધીજીની સંપૂર્ણ પ્રવૃત્તિઓ તેમજ કઈ રીતે ભણતા અનેક માહિતીઓ જોવા મળી રહી છે. સાથે સાથે ગાંધીજીના જીવનના અનેક 3D ફિલ્મ પણ બતાવવામાં આવી રહી છે અને પ્રવાસીઓ અને નાના બાળકોને આ મ્યુઝિયમ જોઈને આનંદ મેળવી રહ્યા છે. આ મ્યુઝિયમ ગાંધીજી અને પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી રહી છે, જે જોઈ લોકોને આનંદ અનુભવાઈ રહ્યો છે. હાલ તો લોકડાઉનના કારણે ગાંધી મ્યુઝિયમ બંધ છે, પરંતુ અનલોક 5ના અનેક પ્રવાસનમાં સ્થળો ખુલ્યા છે, ત્યારે હવે ગાંધી મ્યુઝિયમ પણ ખુલે તેવી શક્યતા જોવા મળી રહી. ગાંધીજી અને રાજકોટ એવી વાત કરીએ એટલે એવું કહી શકાય કે બાત નીકળેગી તો ફિર દૂર તલક જાયગી. ગાંધીજી 7 વર્ષના હતા ત્યારે એમના પરિવાર સાથે પોરબંદરથી રાજકોટ આવ્યા. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજકોટ રાજ્યના દિવાન તરીકે નિયુક્ત થયા અને ત્યારે બાવાજીરાજ બાપુ અહીંયા રાજા હતા અને ત્યારથી એમણે અહીંયા વસવાટ કર્યો અને બાવાજીરાજ બાપુના અત્યંત આગ્રહ પછી, અત્યંત કહેવા પછી કરમચંદ ગાંધીએ એક મકાન પોતાના પરિવાર માટે રહી શકાય એટલા માટે અહીંયા લીધું. કારણ કે એ સિવાય કોઈ મિલકતો કે એવું એની પાસે નહોતું અને રાજાએ કહ્યું કે ભાઈ ભવિષ્ય માટે તો કંઈક વિચારો, અને ત્યારે એમણે મકાન જે લીધું એ આજે પણ કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે, જેમાં ગાંધીજીનું બાળપણ વીત્યું. ગાંધીજી જન્મ્યા પોરબંદરમાં અને એણે કામ કર્યું આખા ભારતમાં, એટલે એની જન્મભૂમિ પોરબંદર, એમની કર્મભૂમિ આખું ભારત, પણ રાજકોટ એ ગાંધીજીની સંસ્કાર ભૂમિ રહી. એટલા માટે કે સત્ય, જેને ગાંધીજીએ જીવનમાં સર્વોચ્ચ સર્વોપરી માન્યું, ઈશ્વર સત્ય છે એના કરતાં પણ સત્ય જ ઈશ્વર છે. ગાંધીજીની જે જર્ની હતી ને એ ગોડ ઇઝ ટ્રુથથી માંડી અને ટ્રુથ ઇઝ ગોડ સુધીની રહી, અને એમાં સત્યના જે પાઠ એ ભણ્યા. રાજકોટમાં એ હતા ત્યારે રાજા હરિશ્ચંદ્ર નામનું નાટક જોયું અને એમને થયું કે સત્યનું આચરણ કરવું જોઈએ. શ્રવણની નૃત્યનાટિકા જોઈ અને એને એમ થયું કે માતા પિતાની સેવા કરવી જોઈએ, અને એમણે જ્યાં સુધી એમના માતા પિતા રહ્યા, અલબત્ત એમના માતાનું અવસાન જ્યારે થયું ત્યારે તો એ પોતે પરદેશ હતા, પણ માતા પિતાની સેવા કરી, માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું. આ બધા જ સંસ્કાર છે એ ગાંધીજીમાં જે આવ્યા એ રાજકોટમાં આવ્યા. જે કેટલીક ભૂલો કરી અને પછી એની કબૂલાત કરી છડેચોક, એમણે કડાની ચોરી કરી અને ચોરી કરીને પછી પિતાશ્રીને ચિઠ્ઠી લખી કે મારાથી આવું પગલું ભરાઈ ગયું છે, એ ઘટના રાજકોટમાં બની. અને અહિંસાના પાઠ જે શરૂઆત થઈ કે એના પિતાશ્રીએ જે રીતે એને માફ કર્યા, તો એ પણ રાજકોટમાં એ ઘટના બની. જીવનભર જેમણે માંસાહાર પછીથી ન કર્યો એ ગાંધીજીએ રાજકોટમાં એમના એક મિત્રના કહેવાથી માંસ પણ ખાધું હતું, પણ કારણ એ હતું કે અંગ્રેજો સામે લડવું હોય તો તાકાત જોઈને, તાકાત હોય તો જ આવે જો માંસાહાર કરીએ. આવી એક બાળ માણસમાં જે ગેરસમજ ઊભી થાય એને કારણે થઈને એમણે માંસાહાર કર્યો. આ ઘટના પણ રાજકોટમાં બની. એક સ્ત્રીને ત્યાં, વેશ્યાને ત્યાં જવાનું થયું, એ પણ રાજકોટમાં બન્યું. આ બધી જ ઘટનાઓ રાજકોટમાં થઈ, ગાંધીજીએ કબૂલી અને એ ઘટનાઓમાંથી પોતે જીવનના શું પાઠ શીખ્યા એ આખી વાત છે એ એના જીવનમાં બની. પ્રભુદાસ ગાંધીએ જીવનનું પરોઢ નામના પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે એ જ્યારે 8 વર્ષના હતા ગાંધીજી, જ્યારે એટલે એનું નામ મેં કહ્યું એમ કે મોહન હતું, ત્યારે એક ઝાડ ઉપર બેઠા હતા અને એમના નાના ભાઈએ એનો પગ ખેંચ્યો અને માર્યું, એટલે એણે ફરિયાદ કરી કે બા મોટા ભાઈ મને મારે છે. એટલે બાએ એમ કહ્યું કે એ તને મારે છે તો તું સામે માર, કારણ કે આ તો બાળકોની રમત હતી. ત્યારે 8 વર્ષના મોહનદાસે એમ કહ્યું કે બા, જે મારતું હોય એને મારતા અટકાવાય કે ન મારતું હોય એને એમ કહેવાય કે તું માર, હું મોટા ભાઈને નહીં મારું. અને ત્યારે પુતળીબાએ એમ કહ્યું કે તું આવું ક્યાં ક્યાંથી શીખી આવે છે. એટલે અહિંસાની જે વાત છે એ બાળપણથી એના જીવનમાં વણાયેલી હતી. એ પછી એ પરદેશ ભણવા ગયા, ઇંગ્લેન્ડ બેરિસ્ટર બનવા ગયા, પછી પાછા રાજકોટ આવ્યા અને થોડો વખત અહીંયા પ્રેક્ટિસ પણ કરી હતી. એ પછી એક પોરબંદરના એક શેઠનો, એક વેપારીનો કેસ લડવા માટે એમને દક્ષિણ આફ્રિકા મોકલ્યા અને ગયા હતા કોર્ટ કેસ લડવા, અને દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે પણ લડી પડ્યા. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ બહુ મોટો આખો એપિસોડ છે એમના જીવનનો. પણ એ ઇંગ્લેન્ડ હતા કે દક્ષિણ આફ્રિકા જ્યારે કસ્તુરબાને અને એના સંતાનોને નહોતા લઈ ગયા, ત્યારે ગાંધીજીએ જે પત્રો લખ્યા છે એના કુટુંબીઓને, એના ભાઈને, કસ્તુરબા સાથેના જે એના સંબંધો હતા, નાજુક સંબંધો, કસ્તુરબાએ
એકવાર તો ઘર છોડીને પોરબંદર જતા રહ્યા હતા એવી પણ ઘટના બની હતી. આ બધા જ બનાવોના પશ્ચાદમાં રાજકોટ હતું અને એ ગાંધીજીના બે સંતાનોનો જન્મ પણ અહીંયા રાજકોટમાં થયો. એવી ઘણી બધી ઘટનાઓ છે. પણ આપણે પછી સીધા આવી જઈએ તો રાજકોટમાં જે રાષ્ટ્રીય શાળા છે, ગાંધીજીની સ્મૃતિ જેની સાથે સંકળાયેલી છે, એની સ્થાપના થઈ અને ગાંધીજીએ રાષ્ટ્રીય શાળા માટે રાજકોટના રાજવીએ જમીન આપીને 1921માં એની સ્થાપના થઈ. રાજકોટના રાજાએ એનું સન્માન પણ કર્યું અને જીવનનું બહુ જ મહત્ત્વનું પ્રકરણ, આઝાદીની લડતનું મહત્ત્વનું પ્રકરણ રાજકોટ સત્યાગ્રહ એટલા માટે મહત્ત્વનું છે કે ગાંધીજી રાજકોટ આવ્યા એ પહેલાં ઘણી બધી ઘટના બનતી. રાજકોટ સત્યાગ્રહ એટલે રાજકોટના તત્કાલીન રાજવી અને ખાસ તો એના દિવાન દરબાર વીરાવાળા, એની કેટલીક નીતિઓ, એની કેટલીક જે વાતો હતી એના કારણે થઈને રાજકોટના પ્રજાજનો છે ત્રસ્ત હતા. દિવાસળીના ઇજારા વગેરે વગેરે અને કાર્નિવલ નામની એક કંપનીને જુગાર રમવાનો પણ કોન્ટ્રાક્ટ, એટલે સત્તાવાર રીતે જુગારના હાટલા લાગે, આવી બધી ઘણી બધી બાબતો હતી અને એને કારણે થઈને રાજકોટ રાજ્ય સામે લોકોનો રોષ હતો અને મિલ સત્યાગ્રહ એક શરૂ થયો અને ઢેબરભાઈ, આદરણીય ઉછરંગરાય નવલશંકર ઢેબર, સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી, એમણે એ લડતની શરૂઆત કરી. સરદાર વલ્લભભાઈ પટેલના એને આશીર્વાદ મળ્યા અને જ્યારે ઢેબરભાઈ ઉપર લાઠીચાર્જ થયો ત્યારે સરદારે મુંબઈમાં પ્રવચન કર્યું કે ઢેબર જેવા સજ્જન ઉપર લાઠીચાર્જ થયો છે યોગ્ય નથી થયું. એ પછી આખી બહુ જ લાંબી વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયા રાજકોટ આવ્યા અને દરબાર વીરાવાળા સાથે એમણે પણ સમાધાનના પ્રયાસો કર્યા વગેરે વગેરે બધું થયું. પણ આખરે 28 ફેબ્રુઆરી 1939 ગાંધીજી કેમ ટુ રાજકોટ. એ રાજકોટ આવ્યા, દરબારે વીરાવાળાએ કહ્યું કે આપ અમારા મહેમાન બનો, પણ હવે તો ગાંધીજી હતા એટલે એમણે રહેવાનું બીજે ક્યાંક રાખ્યું. રાષ્ટ્રીય શાળામાં પણ રહ્યા, રાષ્ટ્રીય શાળામાં દરરોજ પ્રાર્થના થાય અને 3 માર્ચ 1939થી 7 માર્ચ 1939 સુધી ગાંધીજીએ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ કર્યા. એ ઉપવાસ ખંડ આજે પણ સંચવાયેલો છે, મોજૂદ છે. એમણે એ ઉપવાસ કર્યા, દરરોજ પ્રાર્થના વગેરે થાય અને એમાં એક બહુ મહત્ત્વની ઘટના બની હતી. ગાંધીજીની હત્યા થઈ 30 જાન્યુઆરી 1948ના રોજ. 20 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં એને મારવાનો પ્રયાસ થયો, પણ એ પહેલાં બીજા 4 પ્રયાસ થઈ ચૂક્યા હતા પંચગીની વગેરે અલગ અલગ સ્થળે. ગાંધીજીની હત્યાનો એક પ્રયાસ રાજકોટમાં થયો હતો. રાષ્ટ્રીય શાળામાંથી આ દિવસો દરમિયાન જ એ પ્રાર્થના કરીને જ્યારે બહાર નીકળતા હતા ત્યારે ખુલ્લી તલવારો સાથે કેટલાક લોકોનું ટોળું રાષ્ટ્રીય શાળામાં આવ્યું. એમનો ઈરાદો સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી બંને ઉપર હુમલો કરવાનો હતો. કેટલાક લોકોએ ગાંધીજીને એમ કહ્યું કે તમે પાછલા દરવાજેથી નીકળી જાઓ અને ત્યારે ગાંધીજીએ એમ કહ્યું કે જો હું એવી રીતે ભાગું તો તમારી અહિંસા લાજે. અને પછી બે યુવાનો, હરિસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ ભાડવા, આ બંને લોકો છે એ ત્યાં આવ્યા અને ટોળાને એમ કહ્યું કે બાપુને કંઈ જ નહીં થવા દઈએ અને તમારી વચ્ચેથી જે જશે જે કંઈ કરવું એ અમને કરો. અને ગાંધીજી એ ટોળાની વચ્ચેથી પસાર થઈ ગયા. એ ઘટના પણ અહીંયા બની હતી. પછી જે અંગ્રેજ અધિકારી હતા ગિબ્સન, એની સાથેનો પત્રવ્યવહાર, સરદાર પટેલનો પત્રવ્યવહાર, આ બધી બહુ લાંબી વાત છે. એ બધાના અંતે જે સમાધાન થયું હતું એ મુજબ દરબાર વીરાવાળા વર્ત્યા નહીં અને રાજકોટ સત્યાગ્રહનો જે અંત સરદારે કે ગાંધીજીએ કલ્પ્યો હતો એવો ન આવ્યો. અને એટલે ગાંધીજી જ્યારે રાજકોટથી અહીંયાથી ગયા એ પછી 12 મે એમણે એક લેખ લખ્યો પોતાના અખબારમાં, હું હાર્યો એવું કરીને. અને એમાં એમણે એમ લખ્યું કે હું મારી આશાની ટાઢી અહીંયા ઠારીને જાઉં છું, કાઠિયાવાડની રાજ ખટપટ સામે હું હારી ગયો છું અને રાજકોટ મારા માટે એક નવી પ્રયોગશાળા સાબિત થઈ છે. આ આખી ઘટના બની. એમાં સૌથી મહત્ત્વની વાત કે કસ્તુરબા અને સરદાર પટેલના દીકરી મણિબેન ગાંધી, મણિબેન પટેલ સોરી, એમને રાજકોટ ખસેડાયા હતા અને કસ્તુરબા અને મણિબેનને અહીંયા જે કસ્તુરબા ધામ જે ત્રંબા છે ત્યાં નજરકેદ રખાયા હતા. મણિબેનને જ્યારે બીજી જેલમાં ખસેડવામાં આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે જો કસ્તુરબાને અમુક પ્રકારે સગવડ આપવામાં નહીં આવે અથવા તો અમુક રીતે એની સાથે વર્તાવ કરવામાં નહીં આવે તો હું જમવાનું છોડી દઈશ. અને મણિબેનના ઉપવાસને કારણે બીજા 50 સત્યાગ્રહીઓએ જમવાનું છોડી દીધું, ભોજન છોડી દીધું અને પરિણામે મણિબેનને પુનઃ કસ્તુરબા પાસે ત્રંબા લઈ જવામાં આવ્યા
અને આ આખી વાતની જાણ પણ ગાંધીજીને થઈ અને એમણે ત્યાંથી તાર કર્યો હતો કે આવી રીતે સત્યાગ્રહીઓએ ઉપવાસ કરવા પડે છે એ બાબત યોગ્ય નથી. ટૂંકમાં આની અંદર અનેક અનેક ઘટનાઓ, અનેક અનેક નામો. આદરણીય જેઠાલાલ જોશી, જે અત્યારે માહિતી ખાતામાં જે અધિકારી છે નિરાલા જોશી, એના દાદા જેઠાલાલ જોશી ત્યારે રાજકોટ સત્યાગ્રહમાં મુખ્ય હતા. વજુભાઈ શુક્લ, આ કેટલા બધા લોકોએ આ સત્યાગ્રહને સફળ બનાવ્યો હતો અને આઝાદીની લડતનું બહુ જ મોટું પ્રકરણ જેને કહી શકાય એ આ રાજકોટ સત્યાગ્રહ હતું. એટલે ગાંધીજી આ રીતે રાજકોટ સાથે સંકળાયેલા રહ્યા. ગાંધીજીના અવસાન પછી અહીંયા રાષ્ટ્રીય શાળા કે અત્યારે ગાંધી મ્યુઝિયમ કે કબા ગાંધીનો ડેલો, આ બધી સંસ્થાઓ છે, કેટલા બધા લોકોએ ગાંધીજીના દર્શાવેલા પથ પર કામ કર્યું. આદરણીય દેવેન્દ્રભાઈ દેસાઈ, ઉષાકાંતભાઈ માકડ, આ બધા લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે કંઈક રચનાત્મક પ્રવૃત્તિ, સર્વોદય વિચાર, હિન્દી પ્રચાર, આ બધી જ પ્રવૃત્તિઓ છે એ કરી. અને એટલે આજે પણ ગાંધીજી રાજકોટ સાથે, રાજકોટની પ્રજા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે.